જામનગરમાં એસટી બસના કાચ તૂટી જતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા. ધોલ જોડિયા જામનગર રૂટની બસમાં સર્જાયો અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. સલામત સવારી એસટી અમારી સ્લોગનથી દોડતી એસટી બસનો વધુ એક અકસ્માત સામે આવ્યો છે. જામનગરમાં ગુલાબનગર નજીક એસટી બસમાંથી બે વિદ્યાર્થી પટકાયા હતા. મુસાફરોથી ઠસોઠસ ભરેલી બસનો પાછળનો કાચ એકાએક તૂટતા વિદ્યાર્થીઓ નીચે પટકાયા હતા, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર જોડિયા તાલુકાના કુન્નર ગામમાં રહેતા લગધીરસિંહ પ્રભાતસિંહ પિંગર નામનો કોલેજિયન વિદ્યાર્થી તેના અન્ય કોલેજિયન મિત્ર સાથે જામનગર જોડિયા કુન્નર રૂટની એસટી બસમાં બેસીને આજે સવારે જામનગર આવી રહ્યા હતા, જે બસમાં જોડિયા પંથકમાંથી 125 જેટલા મુસાફરોને ખીચોખીચ ભરવામાં આવ્યા હતા, જેમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ જ હતા. ધ્રોલ જોડિયા તરફ જતી GJ18Z4921 નંબરની એસટી બસમાં વિદ્યાર્થીઓની અવર જવર વધુ રહેતી હોય છે. આજે આ બસમાં 125થી વધુ લોકોને ઠાંસી ઠાંસીને ભર્યા હતા. આ બસ ગુલાબનગર પાસે પહોંચી ત્યારે એકાએક જ બસના પાછળનો કાચ તૂટી જતા દુષ્યંતસિંહ પ્રતાપસિંહ અને જાડેજા હરદીપસિંહ પદુભા નામના બે વિદ્યાર્થીઓ બસમાંથી રોડ પર પટકાતા બંનેને ઈજા પહોંચી હતી. આ અકસ્માતના બનાવની જાણ થવાથી 108ની ટુકડી ઘટનાસ્થળે દોડી હતી અને બંને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. હર્ષલ ખંડેડિયા, JDSTV, જામનગર. છેલ્લા કેટલા સમયથી રજૂઆત કરવા છતાં અમારા ગામમાં એસટી આમાં જે 125 જણા ભરેલા હતા તે આજે અહીંયા ગુલાબનગર આવી વાંથી પાછલો કાચ તૂટતા પાછળ બે જણા પડી ગયા અને એકને માથામાં લાગ્યું, હાથમાં લાગ્યું, પગમાં લાગ્યું. અમે ઈજાગ્રસ્ત થઈ ગયા છે અને અમે એસટીમાં 4 વાર તો અમે રજૂઆત કરવા છતાં હે ને અમને કોઈ ઉત્તર આપવામાં આવતો નથી કે તમારે આ એસટી બીજી મેળવવાની જરૂર છે.